जय श्री राम विद्यार्थी मित्रों, चलो गण चेप्टर में घना बदा दिवस पछी मळीशुं आपणे। चलो गण चेप्टर में शुं कहे जो स्वाध्याय एक नो दाखला नंबर 15। 60 व्यक्तिओनो सर्वे कर्यो। 60 व्यक्तिओनो शुं कर्यो? सर्वे। तो एमां 25 व्यक्तिओ समाचार पत्र एच वाचे छे, 26 व्यक्तिओ समाचार पत्र टी वाचे छे, 26 व्यक्तिओ समाचार पत्र आई वाचे छे, 9 एच अने आई बन्ने वाचे छे, एच अने टी वाचनार व्यक्तिओ केटला? 11। टी अने आई समाचार पत्र वाचनार व्यक्ति केटला? 8। अने 3 व्यक्ति एवा छे जे त्रणे त्रण समाचार पत्र वाचे छे। तो तमने पहला भाग में शुं कहे छे? ओछामां ओछुं एक समाचार पत्र वाचनार व्यक्तिओनी संख्या शोधो। ओछामां ओछुं एक समाचार पत्र वाचे एटले एक वाचे, बे वाचे, बे वाचे एमां एक समाचार पत्र आई जाय, अने त्रण वाचे एमां एक आवे के ना आवे? एटले ओछामां ओछुं एक समाचार पत्र वाचे एटले तमारे एनो एच योग टी योग आई शोधवानो छे, बराबर? पहला भाग में आ शोधवानो। पछी एवुं कहे छे मात्र एक ज समाचार पत्र वाचनार व्यक्तिनी संख्या, मात्र एक ज समाचार पत्र वाचनार व्यक्तिनी संख्या। एटले हुं आम वेन डायग्राम दोरुं, जो आम वेन डायग्राम दोरी आपणे, तो आ भाग, आ भाग अने आ भाग, तो आने हुं एच कहूं, आने हुं टी कहूं, अने आने हुं आई कहूं, बराबर? आपणो ए अहींया जे रीते आप्या छे रीते लखी, ए बी सी डी ई एफ जी અને અહીંયા આવશે એચ। હવે એક પણ સમાચાર, માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા, એટલે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા, એટલે તમારો ઘટક ઈ આવશે। જો આ જે લાલ ડોટ છે ને, એ આવશે, આ એફ આવશે, આ એફ આવશે, અને આ જી આવશે, બરાબર? આ ત્રણ વસ્તુ આવશે તમારી। તો આ શું કહે છે? માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા, એટલે ઈ પ્લસ એફ પ્લસ જી। એટલે તમારે આ જે માહિતી આપી છે એના પ્રમાણે આ બધા ઘટકો શોધી કાઢવાના, અને ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે, એટલે જયારે જયારે ઓછામાં ઓછું કહ્યું હોય તેનો ગણ સંકેત યોગ કરવાનો। એટલે અહીંયા ત્રણ ગણ હોય તો એચ યોગ ટી યોગ આઈ થશે, બરાબર? તો પહેલામાં પહેલા આપણે એચ ટી અને આઈ ને ડિનોટ કરી દઈએ। તો એચ શું દર્શાવે? કે ભાઈ સમાચાર પત્ર એચ વાંચનાર વ્યક્તિઓનો ગણ। ટી શું દર્શાવે? તો સમાચાર પત્ર ટી વાંચતા વ્યક્તિઓનો ગણ। અને આઈ શું દર્શાવે? સમાચાર પત્ર આઈ વાંચતા વ્યક્તિઓનો ગણ। અને અહીંયા અગર હું નિદર્શવકાશ, એટલે સોરી સાર્વત્રિક ગણ યુ આવશે। ચલો હવે જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે લખતા જઈએ। તમારા વેન ડાયાગ્રામ દોર દેવાનો, બરાબર? આ લખી કાઢવાનો। હવે જે માહિતી આપી છે 60 વ્યક્તિ, એટલે એન ઓફ યુ બરાબર શું થાય? 60। તો એન ઓફ યુ બરાબર 60। ચલો 25 વ્યક્તિ સમાચાર પત્ર એચ, તો એન ઓફ એચ બરાબર 25। પછી ટી કેટલી છે જોવા જોઈએ? ટી છે 26। પછી આઈ કેટલા છે? 26, બરાબર? ચલો આટલી લાઈનું કાઢી કાઢું। પછી તમને એવું કહે છે એચ અને આઈ, તો એચ છેદ આઈ, તો એ કેટલા છે? 9। તો એચ છેદ આઈ જશે। પછી એચ અને ટી, એચ એચ અને ટી એ કેટલા છે? 11। તો એ જશે તમારા। પછી 8 ટી અને આઈ, એટલે અહીંયા આવશે ટી છેદ આઈ, એ કેટલા છે? 8। અને 3 ત્રણે ત્રણ વાંચે, એચ છેદ ટી છેદ આઈ। તો તમારો પહેલો ભાગ આ શોધવાનો, એચ યોગ ટી યોગ આઈ, આ વસ્તુ શોધવાની છે, બરાબર? અને બીજા ભાગમાં એચ ઉદભવે,
पंपी ने आई उद्भवे चलो पहला पहला बधा घटको आप शोधी काढ़ीए बधा घटको शोधीए तो पहला पहला एन ऑफ यू तो यू एटले आवुं आवशे ए प्लस बी प्लस सी प्लस डी प्लस ई प्लस जी प्लस एच बराबर 60 अने परिणाम नंबर एक आप बराबर आ बधु आई जशे जोवा जोईए ए प्लस बी प्लस सी प्लस डी प्लस ई प्लस एफ प्लस जी प्लस एच बराबर 60 एच में क्या क्या घटक जोवा जोईए तो अहीं आवशे ए प्लस बी प्लस सी प्लस ई बराबर 25 अने परिणाम नंबर बे आप पछी टी में क्या क्या घटक जोवा जोईए टी में ए बी डी एफ ए बी डी एफ बराबर 26 अने परिणाम नंबर 3 आप पछी आई में क्या क्या घटक ए सी डी जी अहीं आवशे ए सी डी अने जी बराबर 26 અને પરિણામ નંબર 4 આપો પછી એચ છેદ આઈ તો એચ અને આઈ માં કોમન ઘટક કયા એ અને સી અહીં આવશે એ પ્લસ સી બરાબર 9 અને પરિણામ નંબર 5 આપો પછી એચ અને ટી માં કોમન ઘટક કયા એ અને બી એટલે એ પ્લસ બી બરાબર 11 ચલો ટી અને આઈ માં કોમન ઘટક કયા એ અને ડી એટલે એ પ્લસ ડી બરાબર 8 અને ત્રણે ત્રણ માં કોમન ઘટક કોણ એ તો એ બરાબર 3 અને પરિણામ નંબર 8 આપો હવે આપણે આમ જોવાનું જુઓ આમ એરો ઉપર જશે તો એ બરાબર 3 અહીંયા મૂકો અહીંયા મૂકો અહીંયા મૂકો એટલે તમને બી સી અને ડી મળે તો અહીંયા આવું લખીશ એ બરાબર 3 એ બરાબર 3 તો 7 પરથી ડી બરાબર 5 બરાબર એ બરાબર 3 તો ડી બરાબર 5 એ બરાબર 3 તો 6 પરથી બી બરાબર 8 8 ને 3 11 પછી એ બરાબર 3 તો 5 પરથી ચલો અહીંયા 3 મૂકો તો સી બરાબર 6 હવે પરિણામ 4 જોવા જોઈએ 4 પરથી ચાર પરથી ચાર શું છે એ પ્લસ સી પ્લસ ડી પ્લસ ઝી બરાબર 26 ચલો એ એટલે 3 સી એટલે 6 ડી એટલે 5 પ્લસ ઝી બરાબર 26 તો જી બરાબર 6 ને 5 11 12 13 14 માઇનસ 14 એટલે જી બરાબર 6 માંથી 4 જાય તો 2 એટલે જી બરાબર કેટલા આવશે 12 ચલો પછી 3 પરથી ત્રણ પરથી ચલો પરિણામ 3 જુઓ એ પ્લસ બી પ્લસ ડી પ્લસ એફ બરાબર 26 ચલો એની કિંમત મૂકો 3 લઈ આવશે 3 વત્તા 8 વત્તા ડી કેટલા છે 5 વત્તા એફ બરાબર 26 એટલે એફ બરાબર 26 માઇનસ 5 ને 13 ને 3 16 એટલે એફ બરાબર 10 અને ચલો આસના પરથી લખ્યું 3 પરથી હવે 2 પરથી 2 પરથી ચલો 2 શું છે જોવા જોઈએ a પ્લસ b પ્લસ c પ્લસ e બરાબર 25 ચલો a ની કિંમત કેટલી છે જોવા જોઈએ 3 એટલે 3 વત્તા ચલો b ની કિંમત 8 c ની કિંમત 6 પ્લસ e બરાબર 25 તો e બરાબર 25 માઇનસ 8 ને 6 14 ને 3 17 તો અહીંયા આવશે ઈ બરાબર 8 ઈ બરાબર કેટલા આવશે 8 બરાબર તો તમને બધા ઘટકો મળી ગયા જોવા જોઈએ એ એ બરાબર 3 એ બી સી ડી ઈ ઈ એફ જી હવે એચ કેટલા આવશે જોવા જોઈએ આ બધામાં પરિણામ 1 પરથી તમે આ બધા ઘટકનો સરવાળો કરશો તો એચ તમને મળશે હું આવું લખીશ 1 પરથી 1 પરથી એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ જી પ્લસ એચ બરાબર 60 ચલો 3 વત્તા 8 વત્તા 6 ડી એટલે આવશે તમારા 5
प्लस आठ वत्ता ई प्लस एफ एफ केला छे दस अने जी केला छे बार प्लस एच बराबर साठ माटे एच बराबर साठ माइनस चलो बार बावीस त्रीस पत्रीस एकतालीस ओगन पचास त्रण बावन એટલે એચ બરાબર આઠ. ખરેખર આ આઠ વ્યક્તિ એવી છે જે એક પણ સમાચાર પત્ર વાંચતી નથી. તમને એવું પૂછે એક પણ સમાચાર પત્ર ન વાંચનાર વ્યક્તિની સંખ્યા જણાવો તો આ એચ કહેવાય. એચ ને આની જોડ લેવા દેવા નથી. એ ત્રણેયની ગણની બહાર છે. એટલે આઠ વ્યક્તિ એવી છે જે એક પણ સમાચાર પત્ર વાંચતી નથી. ચલો પહેલાનો જવાબ શું કહે છે. પહેલામાં ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર એટલે એક વાંચે અથવા બે વાંચે અથવા ત્રણ વાંચે એટલે આ તમારો સરવાળો થશે. આટલો આવશે બરાબર. એટલે તમારો જવાબ બાવન આવશે. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા કેટલી આવશે. બાવન. તો પહેલાનો જવાબ હું લખું છું. પહેલાનો જવાબ ચલો એક નંબરમાં ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. ઓછામાં ઓછું એક વાંચે એટલે એક વાંચે અથવા બે વાંચે અથવા ત્રણ વાંચે એટલે આ ત્રણેયનો યોગ થઈ જાય. આ યોગમાં બધા ઘટકો આવી જાય એટલે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ પ્લસ જી. ચલો કિંમત અહીંયા મૂકેલી છે. ત્રણ વત્તા આઠ વત્તા છ વત્તા પાંચ વત્તા આઠ વત્તા દસ વત્તા બાર બરાબર બાવન. બાવન વ્યક્તિ એવી છે જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે. હવે એક પણ સમાચાર પત્ર ન વાંચનાર વ્યક્તિની સંખ્યા શું થશે. આઠ. તો વધારાનું આપણે લખવું હોય તો લખાય એક પણ સમાચાર પત્ર ન વાંચનાર વ્યક્તિની સંખ્યા એચ બરાબર આઠ. હવે બીજો ભાગ માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા. હવે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર એટલે બીજાનો જવાબ આવો આવશે. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. ચલો એ આવશે તમારે ઈ પ્લસ એફ પ્લસ જી. ચલો ઈ કેટલા છે જોવા જોઈએ. ઈ તમને આપેલા છે ઈ એફ અને જી ની કિંમતો મૂકી દો. ચલો ઈ આવશે આઠ વત્તા દસ વત્તા બાર એટલે બાર ને આઠ વીસ ને દસ ત્રીસ. તો ત્રીસ વ્યક્તિ એવી છે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે. અને ત્રણ નંબરમાં વધારાનું લખીએ એચ બરાબર આઠ. એક પણ સમાચાર પત્ર ન વાંચતી વ્યક્તિઓની સંખ્યા એચ બરાબર આઠ. એટલે જવાબ આવશે એચ બરાબર આઠ. હવે ધ્યાન રાખજો આપણા આ ઘટકો એ બી સી ડી ઈ એફ જી એચ એ તમે શોધો અને જોઈએ ઘટકો ઋણ આવે ધ્યાન રાખજો તો આપેલી માહિતી ખોટી છે એવું કહેવાય. એટલે આના પછીનો જે દાખલો છે બરોબર એમાં જો આ ઘટકો અંદરના છે એ બી સી ડી ઈ એફ જી એ કોઈ દિવસ ઋણ ના હોય અને જો એ ઋણ હોય તો આપેલી માહિતી શું કહેવાય ખોટી કહેવાય. તો ઉદાહરણ 33 હોમવર્કમાં આવશે રકમ સાથે. ફોટો કોપી પાડીને મોકલી આપીશ. ઉદાહરણ 33 હોમવર્કમાં આવશે. ચલો પછી એક એક્સ્ટ્રા દાખલો એનો ફોટો પાડી મોકલી આપીશ એ પણ હોમવર્કમાં આવશે. ચલો પછી સ્વાધ્યાય એકનો દાખલા નંબર 12 સ્વાધ્યાય એકનો 12મો એક્ઝામ્પલ. સ્વાધ્યાય એકનો દાખલા નંબર 12 ગણ કેપિટલ એ બી અને સી એવા શોધો કે જેથી એવા શોધો કે જેથી એ છેદ સી
a छेद b, b छेद c, c छेद a अरिक्त गणो थाय, अरिक्त गणो थाय, अरिक्त ले खाली गण ना होय, वा गण ने शू कहेवाय अरिक्त गण, अने a छेद b छेद c ए शू थाय फाय थाय, a छेद b छेद c फाय बने, तो तमार एवी आकृति दोरवानी કે a છેદ b b છેદ c c છેદ a અરિક્ત ગણ હોય એટલે ખાલી ગણ હોય નહીં પણ એનો ત્રણેનો છેદ કરો તે શું થાય ખાલી ગણ થાય જો તો તમારે આ રીતની આકૃતિ દોરી દેવાની બે આકૃતિ દોરી બે ગણ લીધા a અને b હવે ત્રીજો ગણ તમારે આ રીતે લેવાનો ત્રીજો ગણ આ રીતે દેવાનો તો જો આ a આ b અને આ c હવે a અને b ખાલી ગણ નથી તો અહીંયા મેં ઘટકો લીધા a અહીંયા b લીધો છે આમાં જે રીતે લીધા ને એ રીતે હું લઉં છું a b c d અને a b c d f જો a અને b ખાલી ગણ નથી પછી b અને c આ ખાલી ગણ નથી પછી સી અને એ એ ખાલી ગણ નથી બરાબર તો આ ત્રણેય ગણ ખાલી ગણ નથી પણ તમે ત્રણેયનો યોગ કરશો તો આ ત્રણેયનો યોગ આ આવે જુઓ આમાં કોઈ પણ ગણ નથી આ એફ અને સી ને લખવાની જરૂર નથી આ કાઢી કાઢવાનું બરાબર તો આકૃતિ પરથી આ જે વિધાન છે વિધાન કેવું પડશે આ વાક્ય કેવું પડશે સાચું પડશે જુઓ બરાબર તો અહીંયા a છેદ b કરશો તો b આવશે b છેદ c કરશો તો c આવશે c છેદ a કરશો તો a આવશે પણ ત્રણે ત્રણનો છેદ કરશો ત્રણે કોઈ કોમન ઘટક છે જ નહીં એટલે a છેદ b છેદ c બરાબર શું થશે 5 થશે તો અહીંયા જો આકૃતિ પરથી a છેદ b બરાબર b નોટ ઇક્વલ ટુ 5 પછી b છેદ c ચલો બી અને સી માં કોમન ઘટક સી તો નોટ ઇક્વલ ટુ 5 પછી સી છેદ એ તો સી અને એ માં કોમન ઘટક એ નોટ ઇક્વલ ટુ 5 પરંતુ એ છેદ બી છેદ સી બરાબર શું થશે 5 બરાબર લા તમારો જવાબ આવશે ચલો પછી સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 8 સ્વાધ્યાય 1 નો 8મો એક્ઝામ્પલ ચલો સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 8 કોઈ પણ ગણ a અને b માટે કોઈ પણ ગણ કેપિટલ a અને b માટે સાબિત કરો કે એમાં એક નંબર કેપિટલ a બરાબર a છેદ b યોગ a માઇનસ b અને સેકન્ડ બીજો ભાગ a યોગ b માઇનસ a બરાબર a યોગ b ચલો આ ધ્યાન રાખજો આમ તમે આપણે થિયરી ટાઈપનો દાખલો છે બરાબર હવે અહીંયા આગળ તમે જુઓ તો આ વેન ડાયાગ્રામમાં તમે સમજો તો આ તમારો a છે અને આ તમારો b છે આ a છે અને આ b છે આ જે ભાગ છે ને ડોટ વાળો ભાગ આ કારા ટપકા છે આટલો ભાગ a માઇનસ b થાય એને આ રીતે પણ લખાય આ માઇનસ ની જગ્યાએ છેદ કરી દેવાનો અને b ને ડેશ લગાડવાનો અને આ જે લીટીઓ વાળો ભાગ છે એ ભાગ તમારો b છેદ a ડેશ કહેવાય એટલે એને b માઇનસ a પણ લખાય ચલો હવે પહેલો ભાગ જે છે એને હું RHS લખીશ તો RHS માં શું છે જોવા જોઈએ a છેદ b યોગ a માઇનસ b તો આપણે પહેલાની વ્યાખ્યા વાપરીએ તો a છેદ b યોગ a માઇનસ b એટલે a છેદ b ડેશ લખાય હવે બંનેમાં કોમન કોણ a એટલે એ લખ્યો બંનેમાં કોમન કોણ છેદ એટલે છેદ લખ્યો કોણ કોણ રહ્યા b અને b ડેશ હવે આ b યોગ b ડેશ b યોગ b ડેશ એટલે u થાય એટલે a છેદ u તો a અને u માં નાનો કોણ a
અહીંયા જવાબ શું આવશે એ બરાબર LHS બરાબર ચલો પછી બીજો ભાગ જો સેકન્ડ સેકન્ડ માં LHS બરાબર A યોગ B માઇનસ A તો A યોગ B છેદ A ડેશ બરાબર હવે આને અલગ અલગ કરો તો A યોગ B છેદ A યોગ A ડેશ તો A યોગ B છેદ હવે A યોગ A ડેશ એટલે U થાય હવે આ બંને માં નાનું કોણ જોવા જોઈએ આ U એટલે મોટો કોણ કહેવાય તો A યોગ B બરાબર R H S આવી ગયા બંને જવાબો બરાબર ચલો પછી સ્વાધ્યાય એક નો દાખલા નંબર નવ સ્વાધ્યાય એક નો નવમો એક્ઝામ્પલ એમાં તમને એવું કહે છે ગણના ગુણધર્મ નો ઉપયોગ કરીને સ્વાધ્યાય એક નો દાખલા નંબર નવ ગણના ગુણધર્મ નો ગણના ગુણધર્મ નો ઉપયોગ કરીને સાબિત કરો કે એક નંબરમાં એ યોગ એ યોગ એ છેદ બી બરાબર એ અને સેકન્ડ એ છેદ એ યોગ બી બરાબર એ ચલો પહેલું એક નંબરમાં જોઈએ LHS બરાબર એ યોગ એ છેદ બી અહીંયા આગળ વિભાજનનો નિયમ વાપરીએ તો એ યોગ એ છેદ એ યોગ બી હવે એ યોગ એટલે એ થાય હવે અહીંયા છેદ છે જો આ એ યોગ બી અને એ તો બેમાં નાનું કોણ એ બરાબર આર એચએસ ચલો પછી બીજો ભાગ એ છેદ બીજા ભાગની LHS લખો એ છેદ એ યોગ બી તો અહીંયા આવું થશે એ છેદ એ યોગ એ છેદ બી એ છેદ એટલે એ થશે યોગ એ છેદ બી તો આ બંનેમાં મોટું કોણ જોવા જોઈએ એ અને એ યોગ બી માં મોટો કોણ એ બરાબર આર એચએસ LHS બરાબર આર એચએસ ચલો આવજો કાલે મળીશું જય શ્રી રામ